આઝાદીના 75મા વર્ષમાં 73મા પ્રજાસત્તાક દિનની શહેર કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી. ભારત દેશની આઝાદીના 75 વર્ષ આજે 73મા પ્રજાસત્તાક દિનની શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી. સેવાદળના પ્રમુખ શ્રી લાલસિંહ ઠાકોર દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલને ધ્વજ ફરકાવવા માટે આહવાન કરવામાં આવ્યું અને વંદે માતરમના ગીત બાદ ધ્વજ ફરકાવવામાં આવ્યો. ધ્વજ ફરકાવ્યા બાદ વડોદરા શહેરમાં પ્રશાંત પટેલ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશની જનતા 73મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવું છું. ભારત દેશની જનતાને 1947માં આઝાદી મળી ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ સર્વ રાજા રજવાડાઓને વિલય કરી પ્રજાને સત્તા સોંપવામાં આવી. આ જ દિવસે ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. તે દિવસને પ્રજાસત્તાક દિન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે સર્વ સ્વતંત્ર સેનાનીઓ પણ યાદ કરવા જોઈએ કે જેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આજે દેશમાં સરકાર કોઈની પણ હોય પણ સત્તા તો પ્રજા પાસે જ હોવી જોઈએ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણીઓએ 75 ફૂટ લાંબા તિરંગાને લઈને કોંગ્રેસ ઓફિસથી ગાંધીનગર ગૃહ સુધી પગપાળા તિરંગા યાત્રા કાઢી હતી. આ યાત્રામાં સર્વ ધર્મ સર્વ સમાજના લોકો સાથે રહી તિરંગાને ઉચકી યાત્રામાં જોડાયા હતા અને સમાજમાં એકતા સાથે દેશની ઉન્નતિમાં જોડાવાનો સંદેશો આપ્યો હતો. આ તિરંગા યાત્રામાં પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા શ્રીમતી અમીબેન રાવત, કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, બાળુભાઈ સુર્વે, પુષ્પાબેન વાઘેલા, અલકાબેન પટેલ તેમજ સિનિયર નેતાઓમાં માજી મંત્રી ભીખાભાઈ રબારી, અનુષ પટેલ, નરેન્દ્ર રાવત હાજર રહ્યા હતા.